મેડમ પેલા ક્લાયન્ટ આપણે ગીતા બેન છે કે નહીં એને કઠોળનું શાક ખાધા પછી ગેસ થાય છે અને પેટમાં દુખાવા જેવી ફરિયાદ કરે છે અરે ધ્રુવી ગીતા બેને કદાચ કઠોળને યોગ્ય સમય માટે પલાળ્યા નહીં હોય એટલે એવું થતું હશે મેડમ પલાળવાને ગેસ થવાને શું સંબંધ લેટ મી એક્સપ્લેન કઠોળમાં એક ફાઇટિક એસિડ નામનું એન્ટી ન્યુટ્રિશનલ ફેક્ટર્સ આવેલું હોય છે જે આયર્ન ઝીંક અને મેગ્નેશિયમના એબ્ઝોર્પ્શનને ઇન્ટરફિયર કરે છે તેમજ કઠોળમાં રહેલું લેક્ટિન્સ પાચન ક્રિયામાં અવરોધ ઉત્પન્ન કરે છે જેના કારણે ગેસ અને અપચો થઈ શકે છે પરંતુ જો કઠોળને 8-10 કલાક સુધી પલાળવામાં આવે તેમજ પૂરેપૂરું રાંધવામાં આવે તો તેમાં રહેલું લેક્ટિન્સનું પ્રમાણ ઓછું થઈ જાય જેથી ગેસ અને અપચો થતો ઘટાડી શકાય છે એની સાથે સાથે તેમાં રહેલું એન્ટી ન્યુટ્રિશનલ ફેક્ટર્સ પણ ઓછા થઈ જાય જેના કારણે કઠોળમાં મળતા માઇક્રોન્યુટ્રિયન્ટ જેવા કે આયર્ન ઝીંક અને મેગ્નેશિયમનું એબ્ઝોર્પ્શન સારી રીતે થઈ શકે છે આથી કઠોળને હંમેશા પલાળીને જ ખાવા જોઈએ આજે જ ગીતાબેનને જઈને જણાવી દો અને જો તમે પણ કઠોળનો ઉપયોગ કરો તો 8-10 કલાક પલાળીને પછી જ ઉપયોગ કરવો